नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। छेले आपणे धोरण 10 नी अंदर 13मुं प्रकरण विद्युत चुंबकीय असरो, विद्युत प्रवाहनी चुंबकीय असरो एना विषे आपणे समजता हता, जेनी अंदर आपणे छेले प्रस्तावना 13.1 मुद्दो आपणे जोयो हतो। 13.1 नी अंदर आपणे जोयुं हतुं के चुंबकीय क्षेत्र अने क्षेत्र रेखाओ केने कहेवाय, एना माटे आपणे अलग अलग प्रयोग कर्या हता, जेमां आपणे एक गजीय चुंबकने आजूबाजू आपणे लोखंडनो भूको वेरीने आपणे चुंबकीय क्षेत्र रेखाओ मेळवी हती। पछी आपणने તેમાં એક આપણને પ્રશ્ન કર્યો હતો કે શું આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજી કોઈ રીતે મેળવી શકાય, તો એના માટે આપણે એક ગજીય ચુંબકની આસપાસ હોકાયંત્રની અલગ અલગ દિશાઓ લઈને આપણે એક રેખાચિત્ર દોરીને આપણે ગજીય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી હતી। આ આપણે છેલ્લે મુદ્દો જોયો હતો। ત્યારબાદ મુદ્દા નંબર 13.2 જે આપણા અભ્યાસક્રમમાં છે નહીં, તો એ આપણે નથી જોવાનું। અને છેલ્લે આપણે મુદ્દા નંબર 13.3 ચાલુ કર્યું હતું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ। ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહધારિત કોઈ વાહક તાર કે કોઈ પણ વસ્તુને મૂકવામાં આવે તેના ઉપર કેવા પ્રકારનું બળ લાગે છે એ સમજવા માટેનો ટોપિક ચાલુ કર્યો હતો આપણે। તો એની અંદર આપણે એક પેરેગ્રાફ જોયું હતું કે જેની અંદર એન્દ્રે મેરી એમ્પિયરે આના ઉપર પ્રયોગ કરેલો છે। આવું આપણે છેલ્લે શીખ્યા કે કોઈ પણ વસ્તુ છે, ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે વાહક તારની અંદર શું પસાર થશે, તો કે વિદ્યુત પ્રવાહ પસાર થયો જેના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હતી। ને એના કારણે આપણે એક પ્રયોગ પણ જોયો હતો કે હોકાયંત્રમાં કંઈક મૂવમેન્ટ થતું હતું, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ત્યારે હોકાયંત્રમાં કંઈક મૂવમેન્ટ જોવા મળી, એમાં કંઈક કોણાવર્તન જોવા મળ્યું હતું રેડી। તો હવે એનાથી ઉલટું કે ચુંબકીય ક્ષેત્ર પહેલેથી રાખવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વાહક તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો બંને વચ્ચે કંઈક બળ લાગશે, જેના કારણે જે વાહક તાર હશે એમાં કંઈક કોણાવર્તન જોવા મળશે રેડી। તો એ સમજાવું તો એક પ્રયોગ આવે છે જે પ્રવૃત્તિ 13.7 છે। તો બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 230 ઉપર આવી જાઓ, આપણે પ્રવૃત્તિ 13.7 જોવાની છે। તો પ્રવૃત્તિ 13.7ની અંદર જોઈએ, આકૃતિ 13.12માં દર્શાવ્યા પ્રમાણે એક નાનો એલ્યુમિનિયમનો સળિયો એ બી લગભગ 5 સેન્ટીમીટર લંબાઈનો લ્યો। તો બાજુમાં તમને એક આકૃતિ સરસ મજાની દોરેલી છે અને અહીંયા બોર્ડ ઉપર પણ તમે જોઈ શકો છો, આપણને સૌથી પહેલાં શું લેવાનું કીધું, એક સળિયો લેવાનો છે એલ્યુમિનિયમનો રેડી, લગભગ 5 સેન્ટીમીટર લંબાઈનો સળિયો લેવાનો છે। હવે જો લંબાઈ એટલા માટે કીધી કારણ કે લંબાઈ પણ અહીંયા ભાગ ભજવશે રેડી, એટલા માટે લંબાઈ પણ ચોક્કસ હોવી જોઈએ। તો આપણને આ પ્રશ્નમાં પૂછાય કે આ પ્રયોગ દર્શાવો, તો આપણે એ લંબાઈ બહુ દર્શાવવાની જરૂર નથી કારણ કે આ કોઈ દાખલો છે નહીં રેડી। એટલે એક એલ્યુમિનિયમનો સળિયો એ બી સળિયો લીધેલ છે અહીંયા, જેની લંબાઈ 5 સેન્ટીમીટર રાખેલ છે રેડી। આગળ જોઈએ, આકૃતિ 13.12માં દર્શાવ્યા મુજબ બે વાહક તાર વડે તેને સમખીથી જ રહે તે રીતે સ્ટેન્ડ પરથી લટકાવો। તો અહીંયા તમે જોઈ શકો છો એક આ જે સળિયો છે એ સળિયાને બે વાહક તાર વડે સ્ટેન્ડ ઉપર લટકાવેલ છે કે જેથી કરીને મુક્ત રીતે પતન કરી શકે, એટલે કે હરીફરી શકે એ રીતના લટકાવેલ છે કે એનામાં કંઈક બળ લાગે તો એ હરીફરી શકે એ રીતના સળિયા ઉપર, સળિયાને સ્ટેન્ડ ઉપર લટકાવેલ છે। અહીંયા જે આ દર્શાવેલ છે એ આપણું સ્ટેન્ડ છે રેડી, અને એની સાથે જે આ બે દોરી જેવો ભાગ દેખાય છે એ વાહક તાર છે કે જે વાહક તાર વડે આ સળિયાને જોડેલો છે। હવે થશે શું કે આ તાર છે ને આ તાર, આમાંથી વિદ્યુત પ્રવાહ આવશે તો સળિયાની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ આયનું વહન થશે, થઈ શકે
एल्युमिनियम नो सळियो छे, एल्युमिनियम विद्युत नो वाहक छे, तेथी विद्युत प्रवाह आमांथी आवशे तो अहींयाथी विद्युत प्रवाह नो वहन थशे अने अहींथी बीजा छेड़े जशे। रेडी, एटला माटे आ रीतना जोड़ाण करेलू छे। चलो आगळ जोईए कि आगळ शुं कहेवा मांगे छे। त्यार पछीनो बीजो मुद्दो, एक प्रबळ नाळ चुंबकने एवी रीते गोठवो के सळियो तेना बे ध्रुवोनी मध्यममां रहे। हवे एक प्रबळ नाळ चुंबक लेवानो, आ नाळ આકારનો ઘોડાની નાળ જેવો આપણે નીચલા ધોરણમાં આવી ગયું ચુંબકના પ્રકારમાં। રેડી, તો ઘોડાની નાળ જેવો એક અહીંયા ચુંબક લીધેલો છે। આ ચુંબકને કઈ રીતના ગોઠવવાનો કે જેથી કરી આ ચુંબકની એક્ઝેટ વચ્ચોવચ આ સળિયો રહે એ રીતના ગોઠવેલ છે। તથા ચુંબકીય ક્ષેત્ર ઉદ્વ દિશામાં મળે, આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે સળિયાનું એ ઉપરની તરફ રે એ રીતના ગોઠવવાનો છે। આ માટે ચુંબકનો ઉત્તર ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવ ઉપર રહે તે રીતે ગોઠવો। હવે દક્ષિણ ધ્રુવને ઉપર રાખવાનો છે અને ઉત્તર ધ્રુવને નીચેની તરફ, જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપરની તરફ જતી હશે એ રીતના થશે। રેડી, કારણ કે આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેમાંથી નીકળતી હોય તો કે એનમાંથી નીકળતી હોય અને એસમાં જતી હોય, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપરની તરફ જતી હોય એ રીતના ચુંબકને ગોઠવેલ છે। તો આ રીતે આપણે આકૃતિ 13.12માં જોઈ શકીએ છીએ કે આ નાળ આકારના જે ચુંબક છે એને કઈ રીતના ગોઠવેલ છે। આટલું કર્યા બાદ હવે આગળ કહીએ છીએ, એલ્યુમિનિયમના સળિયાની સાથે શ્રેણીમાં બેટરી, કર અને રિયોસ્ટેટને જોડો। આ એલ્યુમિનિયમનો જે સળિયો હતો એ સળિયા સાથે આપણે બે પ્રકારનું જોડાણ કર્યું હતું, એક તાર અહીંયા જોડ્યો હતો અને એક તાર અહીંયા। તો હવે આ તારને આપણે આગળ લઈ જઈએ તો આ તારનું જોડાણ બેટરી સાથે અહીંયા કરેલ છે અને બેટરીમાંથી આગળ કળ વચ્ચે એક જોડેલી છે સ્વિચ ચાલુ બંધ કરવા માટે, કારણ કે આપણે પરિપથ ચાલુ અને બંધ કરવાનો રહેશે એટલા માટે વચ્ચે કળ ફિટ કરેલી છે। અને કળમાંથી આગળ જતાં અહીંયા સ્ટેન્ડ પાસે આ જે ગૂંચળું દેખાય છે એ આપણું રિયોસ્ટેટ એટલે કે ચલિત અવરોધ, કે તમે એમાં પ્રવાહ વધઘટ કરી શકો। રેડી, તો અહીંયા આપણે આ રિયોસ્ટેટ રાખેલ છે। રેડી, તો આ રીતના એલ્યુમિનિયમના સળિયા સાથે પરિપથની અંદર બેટરી, કળ અને રિયોસ્ટેટને જોડેલ છે। આગળ જોઈ, હવે આ સળિયામાં બી છેડાથી એ છેડાની દિશામાં પ્રવાહ પસાર કરો। હવે આપણે શું કરવાનું છે કે આખે આખો જે પરિપથ છે એ પરિપથમાં બી છેડાથી એ છેડા તરફ પ્રવાહ પસાર કરવાનો છે। તો આપણે કળને ચાલુ કરશું તો વિદ્યુત પ્રવાહનું વહન ધન છેડાથી ઋણ છેડા તરફ વહન પામે કે ન પામે, પામશે। રેડી, તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન અહીંયાથી કળમાંથી પસાર થઈને રિયોસ્ટેટમાં પસાર થઈને અહીંયા સળિયાના બી છેડા પાસે આવશે, અહીંયાથી વહન પામીને એ છેડા પાસે આવશે, અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન પામીને બેટરીના ઋણ છેડા સુધી પહોંચશે। તો આ રીતના કળને ચાલુ કરતાં સળિયામાંથી આ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે છે। રેડી, હવે વિદ્યુત પ્રવાહ પસાર કર્યા બાદ હવે આપણે અવલોકન કરવાનું છે, તો એના માટે કહીએ છીએ તમે શું અવલોકન કરો છો, તો કે વિદ્યુત પ્રવાહનું વહન થશે તો આગળ આપણે જોઈ ગયા કે વાહક વસ્તુ પરિપથમાં વચ્ચે જોડેલી હોય તો એમાં શું આપણને જોવા મળે છે, તો કે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે। રેડી, તો જ્યારે પણ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે અને સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ સળિયો એક પ્રકારનો ચુંબક તરીકે વર્તશે અને આ સળિયાની અંદર શું ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। હવે આ સળિયો છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એની બાજુમાં કોણ છે, તો કે એક નાળ પ્રકારનો એક ચુંબક રાખેલો છે। રેડી, તો આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હશે અને આ સળિયાનું ચુંબકીય ક્ષેત્ર હશે, બંનેના ચુંબકીય ક્ષેત્રો ભેગા થાય તો કંઈક આકર્ષણ કે અપાકર્ષણ થશે જેના કારણે આ સળિયો છે એ થોડું કોણા વર્તન દર્શાવશે, આગા પાછો થશે, એ પોતાની સ્થિર અવસ્થામાં રહેશે નહીં, કાં થોડોક દૂર જશે કાં નજીક આવશે, કંઈક જોવા મળશે।
સળિયો ડાબી તરફ ખસતો જણાશે, આ સળિયો છે એ કઈ તરફ ખસતો જણાશે, તો કે ડાબી તરફ, રેડી, એટલે કે બી છેડો હે એ આમ પાછળ જશે, એ છેડો આગળ આવશે, રેડી, એટલે સૌથી પહેલાં આ પ્રકારનું જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે ત્યારે સળિયો ડાબી તરફ ખસશે એવું આપણને જણાવે છે, તે તમે નોંધી શકશો। એટલે કે આ પ્રકારના જોડાણમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે બી છેડાથી એ તરફ, ત્યારે બી છેડો એ પાછળની તરફ જશે અને એ છેડો આગળની તરફ આવતો જણાશે, ડાબી તરફ એનું સ્થાનાંતર થશે। રેડી, હવે આગળ કહીએ છીએ કે સળિયામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી સળિયાના સ્થાનાંતરની દિશા જુઓ। હવે શું કરવાનું, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાની છે। હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવા માટે આપણે શું કરવાનું, તો કે આ બેટરીનું જે જોડાણ છે એમાં ધન છેડો આ બાજુ લઈ લેવાનો અને ઋણ છેડો આ તરફ, આ પ્રકારનું જોડાણ કરવાનું, માઇનસ છેડો આ બાજુ પ્લસ છેડો આ બાજુ, બેટરીને ઉલટાવી નાખવાની, તો વિદ્યુત પ્રવાહ ઉલટો વહેવા લાગશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન અહીંયાથી આ દિશા તરફ થશે, ઉપરની તરફ, પહેલાં આ તરફથી આમ જતું હતું બીથી એ તરફ, હવે બેટરીને ઉલટાવતા વિદ્યુત પ્રવાહનું વહન અહીંયાથી આ માર્ગે થશે એથી બી તરફ, રેડી। હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા પહેલાં આપણે જોયું કે સળિયો ડાબી તરફ સ્થાનાંતર પામ્યો, રેડી, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ હતી ત્યારે, બીથી એ તરફ હતી ત્યારે, હવે આપણે બેટરીને ઉલટાવી તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ, તો કે એથી બી તરફ થઈ, રેડી, ત્યારે શું થશે, તો આગળ કહીએ છીએ સ્થાનાંતરની દિશા જુઓ। હવે તે જમણી તરફ છે, સળિયો કેમ સ્થાનાંતર પામે છે, હવે એથી બી તરફની વિદ્યુત પ્રવાહની દિશા કઈ રહી, તો હવે સળિયો છે એ જમણી તરફ સ્થાનાંતર પામશે, એટલે કે એ છેડો પાછળ જશે અને બી છેડો આગળ આવશે, પહેલાંથી વિરુદ્ધ, રેડી, પહેલાં વિદ્યુત પ્રવાહ આપણે અહીંયાથી પસાર કર્યો હતો ત્યારે સળિયાનું મૂવમેન્ટ કઈ તરફ હતું, ડાબી તરફ હતું, રેડી, હવે આપણે વિદ્યુત પ્રવાહને ઉલટાવતા એથી બી તરફ કરો, તો હવે એ સ્થાનાંતર કેવું થઈ ગયું, તો કે એને પાછળ જશે અને બી આગળ આવશે, સળિયો આ રીતના ફરશે, રેડી, આ ધારો કે સળિયો છે, તો પહેલાં વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે અહીંયાથી આ તરફ હોય બીથી એ તરફ, બીથી એ તરફ એટલે કે ઉપરથી નીચે તરફ હોય ત્યારે આ સળિયો છે એ આમ ડાબી તરફ સ્થાનાંતર કરશે, રેડી, અહીંયા તમને સળિયો ત્રાસો દેખાય એ પણ ખરેખર એ આમ સમતલ સીધો લટકાળેલ છે, અહીંયાથી બે છેડા ઉપર સ્ટેન્ડ સાથે જોડેલા છે, તો આ તરફથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે ત્યારે આ તરફ એટલે કે ડાબી તરફ એનું સ્થાનાંતર જોવા મળશે, અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો એથી બી તરફ કરો, અહીંયા એથી બી તરફ વિદ્યુત પ્રવાહની દિશા કરો ત્યારે સ્થાનાંતર આ પ્રકારનું થશે, એટલે કે જમણી તરફ એનું સ્થાનાંતર થશે સળિયાનું, રેડી, આ ચુંબકના કારણે। તો આના ઉપરથી આપણે એક તારણ ઉપર આવી શકીએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે એના ઉપર આધાર રાખે છે, કે એની અંદર જે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એ વિદ્યુત પ્રવાહ ગમે તે બાજુથી આવતો હોય, રેડી, તો એના કારણે ચુંબકત્વ છે એ એકને એક હરખું રહેતું નથી, એનો એન ધ્રુવ અને એસ ધ્રુવ એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમાન રહેતા નથી। વિદ્યુત પ્રવાહની દિશા આપણે આ તરફથી આ તરફ કઈ દી, રેડી, બીથી એ તરફ, ત્યારે સ્થાનાંતર ડાબી તરફ થતું હતું, હવે એથી બી તરફ કરીએ ત્યારે સ્થાનાંતર જમણી તરફ થાય છે, રેડી, તો આના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાંથી આવે છે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આધાર રહેલો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો। તો આ એક પ્રયોગ આપણે જોવાનો હતો, હવે એના ઉપરથી નિર્ણય એવા આપણે કહી શકાય, તો કે પ્રવાહધારિત વાહકને પાઠ્યમાં નથી આપેલું, અત્યારે હું નવનીતમાં જે નિર્ણય છે એ તમને વાંચીને સમજાવું છું। નિર્ણય એવો છે, બે નિર્ણય લખેલા છે, પ્રવાહધારિત વાહક એટલે કે સળિયો ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે, પહેલો નિર્ણય એક આ લઈ શકાય કે વિદ્યુત પ્રવાહનું વહન થાય
ત્યારે આ જે સળિયો છે એ સળિયા પર આ ચુંબકના કારણે બળ લાગે છે અને બળ શેના કારણે લાગ્યું તો કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલા માટે રેડી તો બંનેના ચુંબકીય ક્ષેત્ર એકબીજાને આકર્ષણ કે અપાકર્ષણ કરવાના કારણે એકબીજા ઉપર બળ લગાડશે તો પહેલો નિર્ણય આપણો આ હોઈ શકે બીજો નિર્ણય વાહક સળિયા પર લાગતા બળની દિશા અને તેથી તેના સ્થાનાંતરની દિશા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે આમાં જે સ્થાનાંતર થાય છે એ કેના ઉપર આધાર રાખે છે તો કે વિદ્યુત પ્રવાહની દિશા બીથી એ તરફ વિદ્યુત પ્રવાહ પસાર કરો કે એથી બી તરફ તો એક તો વિદ્યુત પ્રવાહની દિશા તરફ આધાર રાખે અને તેના ઉપર લાગતું ચુંબકીય બળ આ બાજુમાં જે નાળ જેવો આપણે જે ચુંબક રાખેલો છે એના એ કઈ તરફ આપણે રાખેલો છે એ પ્રમાણે આનું સ્થાનાંતર થશે ડાબી તરફ કે જમણી તરફ રેડી તો આવા આપણે બે નિર્ણય જોઈ શકાય છે ચાલો એ પ્રવૃત્તિ બાદ હવે આપણે નીચેનું સમજવાનું છે નીચેનો પેરેગ્રાફ જોતા જઈએ ઉપરની પ્રવૃત્તિમાં થતું સળિયાનું સ્થાનાંતર સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એલ્યુમિનિયમના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર બળ લાગે છે આપણે જે વાત કરી તે આ જે સળિયો છે એ સળિયાને એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે આ બીથી એ તરફ કે એથી બી તરફ ત્યારે એ સળિયાને જો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે એટલે કે અહીંયા ચુંબક એક આપણે રાખેલો છે તો એની આજુબાજુ કે શું હોય છે ચુંબકીય ક્ષેત્ર હશે રેડી તો એના કારણે આ સળિયા ઉપર એક પ્રકારનું બળ લાગે છે રેડી કારણ કે આ નાળ આકારના જે ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર અને આ જે સળિયો છે એ સળિયાનું ચુંબકીય ક્ષેત્ર બંનેના ચુંબકીય ક્ષેત્ર ભેગા થવાના કારણે કાં આકર્ષણ થશે કાં અપાકર્ષણ થાય છે એના કારણે એમાં સ્થાનાંતર આપણને જોવા મળે છે તે એમ પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા બળની દિશા પણ ઉલટાય છે આપણને આ સિદ્ધાંત એવો પણ કહે છે આ પ્રયોગ એવું પણ કહે છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો ત્યારે આ જે સળિયો છે એમાં લાગતું બળ પણ બદલાઈ જાય છે એમાં જે સ્થાનાંતર જોવા મળે છે એ સ્થાનાંતર બદલાઈ જાય તો આપણે બે પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન જોઈ લીધું આગળથી અને પાછળથી રેડી બંને તરફથી વારાફરતી વિદ્યુત પ્રવાહનું વહન કર્યું આગળથી આપણે બીથી એ તરફ વહન કરાવતા હતા ત્યાં સળિયો ડાબી તરફ ફરતો હતો અને આપણે પાછળથી એથી બી તરફ વિદ્યુત પ્રવાહનું વહન કર્યું ત્યારે આ સળિયો છે એ જમણી તરફ એને બળ લાગતું હતું રેડી એટલે કે બળની દિશા પણ ઉલટાઈ જાય છે હવે ચુંબકના બંને ધ્રુવોની અદલાબદલી કરી ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ નીચેની દિશામાં કરો ફરીથી જોઈ શકાય છે કે વિદ્યુત પ્રવાહધારી સળિયા પર લાગતા બળની દિશા ઉલટાઈ છે સૌથી પહેલાં આપણે ધારો કે વિદ્યુત પ્રવાહનું વહન આ તરફથી જ કરાવવામાં આવે બીથી એ તરફ રેડી ત્યારે આપણે શું જોયું કે આ સળિયો છે એ ડાબી તરફ સ્થાનાંતર કરતો હતો રેડી હવે ડાબી તરફ સ્થાનાંતર કરતો હતો હવે આ જે નાળ આકારનો જે ચુંબક છે એનો એન ધ્રુવ નીચે છે ને એસ ધ્રુવ ઉપર છે હવે આ સળિયાને ઉલટાવી નાખો એન ધ્રુવ ઉપર લઈ લ્યો એસ ધ્રુવ નીચે લઈ લ્યો અને વિદ્યુત પ્રવાહનું વહન આ તરફથી જ કરો તો હવે એ ડાબી તરફ જશે નહીં હવે કઈ તરફ આવશે જમણી તરફ એટલે કે વળી પાછી બળની દિશા બદલાણી એટલે કે આ ચુંબક ઉપર પણ આધાર રાખે છે રેડી કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં કઈ જગ્યાએ કેવી રીતના છે એના ઉપર પણ આધાર રહેલો છે રેડી આગળ જોઈ આ દર્શાવે છે કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે આ શું દર્શાવે છે તો કે વાહક ઉપર જે બળની દિશા છે એ બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા બીથી એ તરફ કે એથી બી તરફ એક એના ઉપર આધાર રાખે અને
चुंबकीय क्षेत्र की दिशा पर आधार राखे। एन ध्रुव नीचे एस ध्रुव पर, एन ध्रुव ऊपर कर नाखो, एस ध्रुव नीचे कर नाखो, तो आ बने वस्तु पर आधार राखे। विद्युत प्रवाह की दिशा एने बी थी ए तरफ जावा दियो के ए थी बी तरफ जावा दियो, रेडी। तो विद्युत प्रवाह बदलाव तो ये दिशा बदलाइए बल की दिशा, रेडी। अने आ जे नाड़ आकार चुंबक छे एने उलटावो तो पण दिशा बदलाशे। एटले बे वस्तु पर आधार राखे छे, आ तमारे याद राखवानुं। प्रयोगों एवं दर्शावे छे के सड़ैयानुं स्थानांतर त्यारे महत्तम होय छे। आपणो जे आ प्रयोग छे ई शुं दर्शावे छे के आ जे स्थानांतर छे ई महत्तम छे, जेटलुं थई शके एटलुं पूरेपूरुं स्थानांतर थशे, अथवा बळनुं मान महत्तम होय छे। एटले के जे बळ लागे छे आ सड़ैया उपर ई महत्तम हशे। महत्तम एटले के जेटलुं बळ लागवानुं हतुं एटलुं पूरेपूरुं लाग्युं हशे। ज्यारे विद्युत प्रवाहनी दिशा चुंबकीय क्षेत्रनी दिशाने लंब होय, आवी परिस्थितिमां आपणे वाहक तार पर लागता बळनी दिशा शोधवा माटे एक सरळ नियमनो उपयोग करी शकीए छीए। आपणने अत्यारे शुं कीधुं के विद्युत प्रवाहनी दिशा, आमांथी पसार थती विद्युत प्रवाहनी दिशा ई आ चुंबकीय क्षेत्रने लंब होय। आ बाहिरे जे चुंबकीय क्षेत्र हे नाड़ना कारणे એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે વાહક તાર પર જે બળ લાગે છે કે કઈ દિશામાં જશે, જમણી તરફ કે ડાબી તરફ, એ આપણે એક સરળ નિયમના આધારે યાદ રાખી શકીએ છીએ। તો એ સરળ નિયમ આપણને નીચે એક સરસ મજાની આકૃતિ દ્વારા, એક પ્રેક્ટિકલ દ્વારા આપણને સમજાવવા માંગે છે। બાજુમાં કંઈક હાથની નિશાની છે, રેડી, જેને ડાબા હાથનો નિયમ કહેવાય। ડાબા હાથના, આપણો જે ડાબો હાથ છે એ ડાબા હાથની મદદથી તમે આ બળ, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રને એ બધું તમે શોધી શકો છો, રેડી। તો જોઈએ કે કઈ રીતના નિયમ કામ કરે છે। તો પ્રવૃત્તિ 13.7, આપણે જે પ્રવૃત્તિ અત્યારે કહીએ 13.7, આ પ્રવૃત્તિ ઈ પ્રવૃત્તિમાં આપણે ધારી લીધું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ લીધેલ છે। અહીંયા જો સળૈયાને આ રીતના લટકાડેલ છે, ભલે અહીંયા ત્રાસો થોડોક આમ દર્શાવેલ છે, રેડી, આકૃતિ થોડીક આમ વ્યવસ્થિત લાગે એટલા માટે, પરંતુ એ ખરેખર લટકાડેલ આ રીતના છે, રેડી, સમાંતર સીધે સીધો આ રીતના સળૈયો છે। હવે વિદ્યુત પ્રવાહ આમ પસાર થતો હોય કા આ દિશામાં પસાર કરીએ આપણે, વિદ્યુત પ્રવાહ કા આ દિશામાં આ રીતના પસાર થાય વિદ્યુત પ્રવાહ, રેડી। અને જે આ ચુંબકીય ક્ષેત્ર છે એન થી એસ તરફ, ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તરફ જવાનું છે, રેડી। તો ચુંબકીય ક્ષેત્ર નીચેથી ઉપર તરફ જતું હોય, અથવા તો એન ધ્રુવ ઉપર રાખો ને એસ ધ્રુવ નીચે રાખો, તો ચુંબકીય ક્ષેત્ર કાં ઉપરથી નીચે આવતું હશે કાં ઉપરથી નીચે જતું હશે, આ રીતના હશે, રેડી। તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવા છે, લંબ છે, રેડી। આ જે પ્રયોગ છે એની અંદર વિદ્યુત પ્રવાહ અને આ એન થી એસ તરફ જતું જે ચુંબકીય ક્ષેત્ર છે, રેડી, એન થી એસ તરફ, એ બંને પરસ્પર કેવા થઈએ, તો કે લંબ થઈએ, બંને વચ્ચે ખૂણો 90 બને છે। તો ધારી લીધું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ લીધેલી છે, અને જણાવ્યું છે કે બળ આ બંનેને લંબ દિશામાં હોય છે। એ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળ કેવું લાગે છે કે આ બંનેને લંબ, એટલે કે એક 3D આકૃતિ જેવું થાય। આપણું ચુંબકીય ક્ષેત્ર લઈ, આપણું વિદ્યુત પ્રવાહ લઈ, તો જે બળ લાગે છે એ આમ ઉપરની તરફ હશે, રેડી, જે ધક્કો લાગે છે એ આ બંનેને લંબ તરફ, આ વિદ્યુત પ્રવાહ આય લઈ, આ ચુંબકીય ક્ષેત્ર લઈ, કે વિદ્યુત પ્રવાહનું વહન આ તરફ થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હોય, બંને વચ્ચે 90° ખૂણો હોય, રેડી, આ આપણો સળૈયો, આ વિદ્યુત પ્રવાહ આય, આ આપણો સળૈયો, અને આ ચુંબકીય ક્ષેત્ર અહીં એન ધ્રુવથી અહીં એસ ધ્રુવ, એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ જાય છે, રેડી। આ રીતના વચ્ચે પદાર્થ હોય તો
तो आमाथी विद्युत प्रवाहनु वहन आ दिशामां थतुं होय तो अहींयाथी चुंबकीय क्षेत्र ऊपर जाय छे तो आ बन्ने वच्चे खूणो केटलानो होय 90 नो रेडी। तो हवे आपणे एवुं कहीए छे के लागतुं बळ केवुं हशे तो के आ चुंबकीय क्षेत्र अने विद्युत प्रवाह आ बन्नेने लंब एटले के आ रीतना अहींया हुं आ रीतना उपरनी तरफ राखुं तो बन्ने वच्चे खूणो केटलानो बनशे 90 अंशनो खूणो बने એટલે કે આ રીતના હું અહીંયા આકૃતિ દોરી શકતો નથી। તો એને આકૃતિ દોરવા માટે આ ત્રીજી અક્ષ આ જે બળ લાગે છે આ ત્રીજી અક્ષ કે જે આ બંને સાથે અહીંયા ખૂણો કેટલાનો બનાવશે 90 અંશનો આ ત્રીજી અક્ષ આમ ઉપસેલી સીધે સીધી દોરી નથી શકાતી એટલા માટે આ રીતના ત્રાસી દોરેલી છે રેડી કે આ રીતના બળ ઉપરની તરફ લાગે છે। तो अहीं तमे जोई सको छो बाजूनी आकृति में कंईक अलग रीते दर्शावेल छे के चुंबकीय क्षेत्र ऊपरनी तरफ होय पाठी में आ रीतना लखेलू है चुंबकीय क्षेत्र ऊपरनी तरफ अने प्रवाह विद्युत प्रवाह ने आम आगळनी तरफ लीधो विद्युत प्रवाह ने आम ऊपरनी तरफ लीधो तो विद्युत प्रवाह ने साइड में आ रीतना दर्शावेलू है अने एना उपर लागतु बळ ई पण एनी साथे खूणो केटलो बनावशे 90 अंशनो खूणो अहींया बनावे छे आ बंने साथे अहींया त्रीजी अक्ष आ प्रवाह है ई आ रीतना रहू रेडी। तो आ आकृति ने आ आकृति बंने सेम ज छे के त्रणेय वच्चे खूणो केटलानो बने छे 90 अंशनो आ जे बळ मैं अहींया दर्शाव्यु ई बळ अहींया छे रेडी क्षेत्र विद्युत प्रवाह अने बळ रेडी। आ आकृति आडाहोरी फेरवी नाखो तो आकृति आना जेवी थई जाय કે આ ક્ષેત્ર અહીંયા નિયા અને વિદ્યુત પ્રવાહ નીચે આવી જાય અને બળ છે એ વિદ્યુત પ્રવાહની જગ્યાએ એટલે ત્રણેય વચ્ચે ટૂંકમાં 90 અંશનો ખૂણો થાય ત્રણેય એકબીજાને કેવા હોય લંબ હોય રેડી। આ એક યાદ રાખવાનું ત્રણેય જે વસ્તુ છે વિદ્યુત પ્રવાહ I ચુંબકીય ક્ષેત્ર E અને આપણે લાગતું આ બળ એ ત્રણે ત્રણ એકબીજા સાથે ખૂણો કેટલાનો બનાવે 90 અંશનો ખૂણો બનાવે આ યાદ રાખવાનું। आ त्रणेय दिशाओ एक सरल नियम द्वारा के जेने फ्लेमिंगना डाबा हाथनो नियम कहे छे फ्लेमिंग नामनो एक वैज्ञानिक हतो एने आ नियम कीधो अने एने डाबा हाथना नियम परथी आ वस्तु आपणने समझावे छे याद राखवा माटे के तेना वडे दर्शावी शकाय छे। आ नियम प्रमाणे तमारा डाबा हाथनो अंगूठो आपणो डाबो हाथ लेवानो एनो जे अंगूठो छे आ डाबा हाथ ने आ रीतना गोठवानो तमे जोई सको छो आंगळी ने सीधी राखवानी अंगूठा ने आ तरफ ने ऊपरनी आंगळी ने आ तरफ रेडी आ रीतना गोठवीने तमे जोई सको छो आ रीतना गोठवानी त्रण आंगळीनो ज उपयोग करवानो आंगळी अहीं सीधी करी नाखवानी अने आम सीधी राखवानी अंगूठाने रेडी ने आ आंगळी ऊपरनी तरफ तो आ त्रणेय अक्ष अहीं तमे जोई सको छो आवी गई त्रणेय अक्ष आ ऊपरनी तरफ आ क्षेत्र ऊपरनी तरफ विद्युत प्रवाह तरफ ने बळ आ तरफ रेडी। ए त्रणेय वस्तु आ रीते डाबा हाथना नियम परथी गोठवी शकाय फ्लेमिंगना डाबा हाथनो नियम कहे छे के तेना वडे दर्शावी शकाय छे फ्लेमिंगे डाबा हाथनो नियम आप्यो ने एना वडे दर्शावी शकाय। आ नियम प्रमाणे तमारा डाबा हाथनो अंगूठो प्रथम आंगळी अने वच्चेनी आंगळी आ त्रणेयने एवी रीते प्रसारो के जेथी तेओ परस्पर लंब रहे पेली आंगळी बीजी आंगळी अंगूठो त्रणेयने एवी रीते गोठवो के त्रणेय परस्पर लंब रिया आ आंगळी साथे आनो खूणो 90 नो थवो जोईए आनी साथे आ अंगूठानो खूणो पण केटलानो थवो जोईए 90 नो आ रीतने गोठवानी रेडी। त्रणेय वच्चे तमने खूणो केटलानो देखावो जोईए 90 अंशनो खूणो देखावो जोईए आ रीतने पहेला गोठवानी गोठवी लीधी त्यारबाद आकृति 13.13 में जे तमने देखाय छे ई रीतना तमारे गोठवानी छे त्रणेय वच्चे खूणो 90 अंशनो रहेवो जोईए गमे त्यां मापो खूणो 90 नो थाय। जो प्रथम आंगळी चुंबकीय क्षेत्रनी दिशा होय आ जे पहेली आंगळी ऊपरनी पहेली आंगळी छे आ चुंबकीय क्षेत्र होय चुंबकीय क्षेत्र ऊपरनी तरफ आ एन थी एस तरफ ऊपरनी तरफ हती चुंबकीय क्षेत्र आ चुंबकीय क्षेत्र होय ऊपरनी तरफ रेडी अने આગળ કીધું ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં
હોય, બીજી આંગળી આ પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર અને બીજી આંગળી એને લંબ, આ ચુંબકીય ક્ષેત્ર અને એનું વિદ્યુત પ્રવાહ. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી એન થી એસ તરફ, એટલે આ ચુંબકીય ક્ષેત્રથી પહેલી આંગળી. હવે બીજી આંગળીને શું કીધું, એ વિદ્યુત પ્રવાહની દિશા હોય, આમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આઈ રેડી, એ પરસ્પર બે લંબ હતા. આ ચુંબકીય ક્ષેત્ર પહેલી આંગળી જે ઊભી દેખાય છે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એને લંબ હતો, તો આ વિદ્યુત પ્રવાહ એને લંબ છે રેડી. આ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત પ્રવાહ આઈ છે રેડી. તો આગળ આપણને કીધું, વિદ્યુત પ્રવાહ દિશા હોય તો અંગૂઠાની દિશા ગતિની દિશા અથવા વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે. અહીંયા મેં કીધું હતું કે આ બળ છે એ ક્યાં લાગશે, આમ ઉપરની તરફ લાગશે, લાગે. ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય, વિદ્યુત પ્રવાહ આઈ હોય, તો જુઓ હાથને આપણે અહીંયા ગોઠવી, ડાબા હાથને રેડી. પહેલી આંગળી શું દર્શાવે, ચુંબકીય ક્ષેત્ર રેડી. આ બીજી આંગળી શું દર્શાવે, વિદ્યુત પ્રવાહ આઈ. તો અંગૂઠો આપણી તરફ આવતો દેખાઈએ, તો આપણી તરફ જે આવે છે એ શું દર્શાવે છે, બળ રેડી. મેં અહીંયા ચોક રાખીને કીધું હતું, એટલે પાછીમાં જે આકૃતિ છે એમાં તમને સમજાય કે ન સમજાય, આ આકૃતિ યાદ રાખો તો તમને વ્યવસ્થિત સમજાઈ જશે રેડી. આ જે આકૃતિ છે આ બંને આકૃતિ સેમ જ છે, પણ આને આખી આમ કંઈક ફેરવી નાખેલ છે, એટલે બળ છે એ અહીં આવી ગયું, વિદ્યુત પ્રવાહ અહીં આવી ગયું રેડી. એટલે આ આકૃતિ યાદ રાખો તો વધારે યાદ રહેશે તમને. હવે અંગૂઠાની દિશા ગતિની દિશા, એટલે કે જે આ સળિયો છે એ કઈ તરફ ગતિ કરશે એ આપણને ખબર પડે, અથવા તો સળિયા ઉપર જે લાગતું બળ છે એ આ અંગૂઠા દ્વારા તમે જાણી શકશો. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતી રચનાઓમાં વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનનો સમાવેશ થાય છે. હવે પછીના થોડાક વિભાગમાં આપણે વિદ્યુત મોટર અને જનરેટર વિશેનો અભ્યાસ કરીશું. હવે જો છેલ્લા પેરેગ્રાફમાં એવું કીધું, આ જે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય અને ચુંબકીય ક્ષેત્ર, આ જે આપણે પ્રયોગ કર્યો કે વાહક તાર અને ચુંબકને બાજુ બાજુ રાખવામાં આવે ત્યારે એક પ્રકારનું બળ લાગે છે, ધક્કો લાગે રેડી. આ વાહક સળિયો હતો અને આ શું છે, આપણે ચુંબક રાખેલ છે. હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આ સળિયાને કંઈક બળ લાગે છે, ધક્કો લાગે છે. આ ઘટના આપણને ક્યાં જોવા મળે તો એના ઉદાહરણ આપણને આપેલા છે. તો આપણને એમાં પહેલું ઉદાહરણ આપ્યું વિદ્યુત મોટર. આપણી ઘરે જે પાણી ભરવાની મોટર હોય રેડી, આપણે જે પંખાનો ઉપયોગ કરીએ છીએ એ પંખો, પંખામાં લખ્યો નથી પણ પંખામાં પણ એ જ પ્રકારનું જોવા મળે રેડી. તો એની અંદર શું હોય છે, તો કે આપણી ઘરે જે પાણી ભરવાની મોટર છે કે રમકડામાં નાની મોટરો આવે છે, તો એ તમે ક્યારેક ખોલી હોય તો તમે જોયું હશે કે એની અંદર વચ્ચે એક ધરી હશે અને એમાં તાર વીંટેલા હશે રેડી. આ વાહક સળિયો છે એવી રીતે એક વચ્ચે ધરી હોય અને એમાં તાર વીંટેલાય છે કે જેથી કરીને એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય રેડી. વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ જે વચ્ચેની ધરી છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે શું ઉત્પન્ન થશે, તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે રેડી. અને એની આજુબાજુ મોટરનું જે બહારનું પડ હોય અહીંયા બહાર તમે ચુંબક સાઈડમાં ચોટેલા જોશો રેડી. તો બાયરે આપણે જે આ ગજીય ચુંબક અહીંયા નાળ ચુંબક રાખ્યો, તો એવો એ મોટરની અંદર પણ ચુંબક આવેલા હોય. તો અંદર બે પ્રકારના ચુંબક ઉત્પન્ન થયા, એક તો પહેલેથી રાખેલો હતો રેડી અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો, વચ્ચે જે ધરીમાં વાયર વીંટાતા રેડી, એના કારણે અહીંયા શું ઉત્પન્ન થયું, તો કે ચુંબકીય ક્ષેત્ર, જેના કારણે બે ચુંબક પરસ્પર નજીક હોવાના કારણે શું થયું, તો કે અપાકર્ષણ થશે, આકર્ષણ થશે, જેના કારણે મોટર અંદર ફૂલ ફરવા મળશે અને આપણે જે કાર્ય કરવું છે એ કાર્ય કરી શકીએ. પંખાની અંદર પણ એ જ વસ્તુ આવે કે પંખાની અંદર પણ વચ્ચે એક વાહક વસ્તુ હોય ને એમાં તાર વીંટેલા હોય રેડી. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એક ચુંબક તરીકે વર્તે, અને ચુંબક તરીકે વર્તે એટલે એ પછી બાજુમાં જે બીજું ચુંબક હોય એની સાથે અપાકર્ષણના કારણે એ સતત ફેર્યા રાખે છે. તો મોટરની અંદર તમને આવું જોવા મળે. પછી બીજું છે વિદ્યુત જનરેટર.
विद्युत જનરેટરનો ઉપયોગ તમે ક્યાં જોયેલો છે તો કે જ્યારે પાવર ન હોય રેડી મોટા મોટા એપાર્ટમેન્ટ હોય તો અહીંયા જનરેટર ફિટ કરેલા હોય રેડી તો જ્યારે લાઈટ જાય ત્યારે જનરેટર ચાલુ કરીને આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ કોઈ મોટો પ્રસંગ હોય લગ્ન હોય કે કોઈ પણ બીજો પ્રસંગ હોય રેડી તો ત્યારે પણ વધારે પાવર સપ્લાયની જરૂર પડવાના કારણે આપણે શું બહારથી જનરેટર બોલાવતા હોય છે અને જનરેટર ચાલુ કરીને અહીંયા બધી લાઈટ પૂરી પાડતા હોય તો જનરેટર પણ એક વસ્તુ આવી જ છે જનરેટરમાં ઊંધી ક્રિયા થાય બાજુમાં મેગ્નેટ હોય અને વચ્ચે મોટર જેવી જ રચના હોય એની અંદર વચ્ચે તારના બૂચડા વીંટેલા હોય ધરી ઉપર હવે જનરેટરમાં શું હોય કે મોટરને તમે ગતિ કરાવવાની એ આપમેળે ફરતું નથી મોટરને તમે ગતિ કરાવો તો એમાં શું થશે તો કે ચુંબકીય ક્ષેત્ર વાહકમાં જશે જેના કારણે ઊંધી ક્રિયા થશે અને ચુંબક છે એ વીજળી ઉત્પન્ન કરશે જેમ મોટર છે એ એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબક ઉત્પન્ન થાય તો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાના કારણે શું થશે જનરેટરમાં વીજળી ઉત્પન્ન થશે રેડી આપણે આગળ શીખવામાં આવવાનું છે પરંતુ આપણા અભ્યાસક્રમમાં નથી એટલે આપણે આ મુદ્દો નીકળી જવાનો છે એટલા માટે હું તમને થોડીક માહિતી આપું છું રેડી પછી લાઉડ સ્પીકર તમે જોયું હોય નાનું કોઈ સ્પીકર તમે તોડ્યું હોય લગભગ ઘણે વિખાય છે તો એની અંદર તમે જોશો કે એક નીચે ચુંબક હોય અને ચુંબકની અંદર વચ્ચોવચ એક ગોળ કોયલ હશે કોયલ એટલે કે તારનું ગૂંચળું વીંટેલું હશે જ્યારે બહારથી કંઈક તરંગો આવે વીજળીના પાવર આવે રાઈટ એટલે એ ગૂંચળામાં કંઈક એક પ્રકારનું મૂવમેન્ટ થાય વધઘટ થવાના કારણે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે રાઈટ એટલે આ પણ એક આ જે પ્રયોગ કર્યો એના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે પછી માઇક્રોફોન આપણે જે બોલીએ છીએ રેડી તો આપણો અવાજ વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતર કરે છે તો એની અંદર પણ એક નાનું ચુંબક જ આવેલું હોય રેડી કે આપણા જે તરંગો છે એનું કન્વર્ટ શેમાં કરે વિદ્યુત ચુંબકીય તરંગોમાં કરે અને એને સ્પીકર સુધી લઈ જાય અને સ્પીકર વળી વિદ્યુત ચુંબકીય તરંગોને જે તરંગો હોય એવા ને એવા તરંગોમાં રૂપાંતર કરે છે એટલે આ બધા સાધનો આપણે જોયેલા હોય છે અને એનો અભ્યાસ આપણે કરવાનો નથી આપણા અભ્યાસક્રમમાં નથી રેડી હવે જુઓ નીચે એક ઉદાહરણ આવે છે જે ઉદાહરણ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું અહીંયા સુધી આપણે રાખીએ વસ્તુ